રાજકોટની સ્વાદશોખીન જનતાને છેલ્લા 30 વર્ષથી સદગુરુ બ્રેડ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી રહી છે. 25 વર્ષ સુધી લારીમાં સ્વાદિષ્ટ વાનગીઓ પીરસ્યા બાદ હાલ તો એ સદગુરુનું 900 પાન ટાગોર સ્કૂલ પાસે પેડક રોડ ખાતે આઉટલેટ શરૂ કર્યું છે, જ્યાં સ્વાદના શોખીનને તેમની સ્વાદિષ્ટ આઇટમ ભરેલી બ્રેડ, બ્રેડ કટકા બ્રેડ, મસાલા બાસ્કેટ, તીખા મોરા ગાંઠિયા પીરસવામાં આવશે. રાજકોટની જનતાનો પ્રેમ અને સહકાર મળતા જ તેઓએ આ આઉટલેટ શરૂ કર્યું છે. ત્યારે શ્રી સદગુરુ બ્રેડના કેતનભાઈ ઠકરાએ નવા સોપાન વિશે વિસ્તૃત માહિતી હેલો સૌરાષ્ટ્રને પૂરી પાડી હતી. અહેવાલ વિજય કુકવાણ. તમારું નામ જણાવો. મારું નામ કેતન. આખું નામ જણાવો. કેતન વિજયભાઈ ઠકરા. પેઢીનું નામ શ્રી સદગુરુ બ્રેડ સેન્ટર. કેટલા વર્ષ જૂની તમારી પેઢી? હા, મારા ફાધરે સ્ટાર્ટ કરેલી છે, 30 વર્ષ જૂની પેઢી. શરૂઆત કઈ કેવી રીતના કરી? શરૂઆતમાં છે ને, અમે રેકડીમાં બિઝનેસ કરતા. મારા ફાધર 15 કિલોમીટર આવવાનું, 15 કિલોમીટર જવાનું, રેકડી લઈને આવવાનું, 24 નંગ લઈને આવવાનું, 10-12 નંગ 15 નંગ જાય. અત્યારે અમે આ ગોળી અમારી જોઈ છે. અત્યારે સૌથી સારામાં સારી ભરેલી બ્રેડ છે. બીજું આ સિવાય શું તમે લોકોને સ્વાદ શોખીનો નાખો છો? અમારી સ્વાદમાં બેસ્ટમાં બેસ્ટ ચટણી છે. ચટણી ઘરાકને બહુ ભાવે છે. બ્રેડ સિવાય બીજા બ્રેડ કરતા કે કંઈ બ્રેડ કરતા પણ બહુ અમારે બ્રેડ કરતા પણ સારા છે, ક્વોન્ટિટી વધારે છે. ટોટલ કેટલી ભાજી જે આપો છો? ભરેલી બ્રેડ છે, બ્રેડ કરતા છે, બ્રેડ છે, તીખામોડા છે અને બાસ્કેટ છે. સ્વાદ શોખીનોને શું કહેવું છે આજે તમને, જેને 7-17 આપ્યા 30 વર્ષ? સ્વાદમાં તો એવું છે કે લોકોએ જે તમને 7 આપ્યો 30 વર્ષે, એ લોકો માટે એક મેસેજ આજે એવું છે. રેડલીમાં આવીને પણ ખાતા હતા અને આજે એના માટે મેં આવી શોખ મેળવી છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું કે એના આશીર્વાદથી કે એના સપોર્ટથી અમે આજે કામ થતું હોય છે. સ્થળ બોલી જાઓ જ્યાં નવું સોપાન કરું છું. હા, ટાગોર સ્કૂલ સામે પેડક રોડ રાજકોટ.